ગુડ મોર્નિંગ. ચાલો પહેલા ધોરણમાં આપણે પર્યાવરણ વિશે ભણવાનું છે. ઓકે, ગઈકાલે આપણે પર્યાવરણની અંદર ચક્કીબેનવાળી એક સરસ મજાની કવિતા જોઈ ગયા. ઓકે, એ કવિતાનો મેં તમને એક વિડીયો પણ મોકલ્યો હતો. ઓકે, તો બધાએ ગીત જોઈ લીધું, સમજણ પડી ગઈ ગીતની અંદર. ઓકે, તો ચાલો સ્વાધ્યાય પોથી બહાર કાઢો. સ્વાધ્યાય પોથીની અંદર પેજ નંબર બાવીસ ખોલો. પાઠ 2, શાળા તત્પરતા 2, એની અંદર સૌથી પહેલાં CW કરી અને તારીખ માર દો આજની 19/2021 અને શનિવાર. ઓકે, તો આપણે નેક્સ્ટ વિડીયોમાં ચક્કીબેનવાળી કવિતા જોઈ ગયા હતા એના આધારે આપણે આ કવિતા ગાવો અને કવિતાના આધારે બોક્સમાં ખરું કરો. ઓકે, સ્વાધ્યાય પોથી બધાએ કાઢી બાર, હાથમાં પેન્સિલ રબર લઈ લો. હું જ્યારે પણ તમને ભણાવું છું ગુજરાતી અને પર્યાવરણ, ત્યારે તમારી ચોપડી, સ્વાધ્યાય પોથી અને નોટબુક્સ ત્રણેય વસ્તુ બહાર હોવી જોઈએ. ઓકે, તો ચાલો આપણે જઈશું આગળ. કવિતા ગાઓ અને કવિતાના આધારે બોક્સમાં ખરું કરો. ઓકે, તો ચાલો. ચક્કીબેન ચક્કીબેન મારી સાથે રમવા આવશો કે નહીં, આવશો કે નહીં. એટલે આમાં શું કહે છે, કોને બોલાવે છે, ચક્કીબેને. તો જુઓ, આપણે આમાં ચિત્ર જુઓ, આ બેમાંથી જ્યાં આપણને ચક્કીબેન દેખાય છે તેના બોક્સની અંદર આપણે ખરું કરવાનું છે. તો આ બેમાંથી ચક્કી કોણ છે, આ ચકલી, અને આ કોણ છે, પોપટ. એટલે આપણે ચકલીની અંદર ખરું કરવાનું છે. ત્યાર પછી બેસવાને પાટલો, સુવાને ખાટલો, ઓઢવાને પીછા આપીશ તને, આપીશ તને. બેસવા માટે પાટલો અને સુવા માટે ખાટલો આપે છે, બરાબર. તો આમાં આપણને પાટલો દેખાય છે નહીં, આ શું છે, ટેબલ છે, અને આ શું છે, ખાટલો. એટલે આપણી આ કવિતાની પંક્તિમાં ખાટલો આવે છે, એટલે આપણે ખાટલાવાળા બોક્સમાં સાચું કરીશું. ઓકે, ત્યાર પછી પહેરવાની સાડી, મોર પીછાવાળી, ગમરીઓ ઘાઘરો આપીશ તને, આપીશ તને. પહેરવા માટે શું આપે છે ચક્કીબેને, સાડી. તો જુઓ, સાડી અને ફ્રોક. તો આપણી કવિતામાં શું આવે છે, સાડી. એટલે આપણે સાડીવાળા બોક્સમાં આવી રીતે ખરું કરવાનું છે. ચક ચક કરજો, ચી ચી કરજો, ચણવાને દાણા આપીશ તને, આપીશ તને. બાળકી ચક્કીબેને ચણવા માટે શું આપે છે, દાણા આપે છે કે દ્રાક્ષ આપે છે, શું આપે છે બોલો, દાણા. એટલે આપણે દાણાવાળા બોક્સમાં ખરું કરીશું. બા નહીં વળશે, બાપુ નહીં વળશે, નાનું બાબો તને જળશે નહીં, જળશે નહીં, ચક્કીબેન ચક્કીબેન. તો આમાં બાબો ક્યાં દેખાય છે, આ કોણ છે, આ નાની બાળકી છે અને આ બાબો. એટલે આપણે બાબાવાળા બોક્સમાં ખરું કરીશું. ઓકે, સમજાય છે બધાને, સમજણ પડી ગઈ. કવિતાના આધારે જે પણ જે ચિત્ર કવિતામાં આવતું હોય તેની સામે આપણે બોક્સમાં ખરું કરવાનું છે. ઓકે, તો આજે આપણે પર્યાવરણની અંદર અહીં સુધી ભણીશું અને પછીનું આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. બાય.